नमस्ते विद्यार्थी मित्रों, गया वीडियो में मैं यूं कीधुं तुं परिशिष्ट पूरा थई गया छे, द्वितीय सत्रनुं आपणुं कार्य पूरुं थयुं छे, परंतु हजु पण मारे तमने एसे विशे माहिती आपवी छे। तो श्रेणी 5 मां आपणे इंग्लिश विषयमां एसे, एसे एटले निबंध, आजे आपणे माय क्लासरूम विशे शीखीशुं। माय क्लासरूम एटले मारो वर्गखंड। तमे जे स्कूलमां भणो छो त्यां वर्गखंडमां बेसो छो, ए वर्गखंडमां बेसीने भणो छो, त्यां तमे मस्ती करो छो, त्यां तमारा फ्रेंड्स बने छे अने मजा पण आवे छे। तो आजे आपणे जोईए के आपणो क्लासरूम केवो होवो जोईए, आपणने क्लासरूममां गमे छे के नहीं, ए बधुं आपणे आ एसेमां जोईशुं। आई एम ए गर्ल, हूँ छोकरी छू। आई एम 10 years old, एटले हूँ 10 वर्षनी छू। आई एम इन स्टैंडर्ड 5, हूँ 5मा धोरणमां भणुं छू। माय स्कूल नेम इज सरस्वती विद्यालय, मारी स्कूलनुं नाम सरस्वती विद्यालय, सरस्वती शाळा छे। आई हेव अ बिग क्लासरूम, मारो क्लासरूम केवो छे, खूब ज मोटो छे। माय क्लासरूम इज नियर द टीचर्स रूम, मारो क्लासरूम मारा जे शिक्षक छे એમના રૂમની બાજુમાં જ છે। ઇટ હેઝ 2 doors એન્ડ 2 windows, મારા ક્લાસરૂમમાં 2 દરવાજા છે અને 2 બારીઓ છે। ધ વોલ્સ આર વ્હાઇટ, અને મારો જે વર્ગખંડ છે એની જે દિવાલો છે કેવી છે, સફેદ છે। ઇટ ઇઝ એરી એન્ડ ક્લીન, મારો વર્ગખંડ એકદમ હવા ઉજાસવાળો અને ચોખ્ખો છે। ધેર આર ચેર એન્ડ ટેબલ ઇન માય ક્લાસરૂમ, હા મિત્રો જો શિક્ષક માટે ચેર અને ટેબલ હોય છે, એટલે મારા ક્લાસરૂમમાં મારા વર્ગખંડમાં મારા શિક્ષક માટે ચેર અને ટેબલ એટલે કે ટેબલ અને ખુરશી છે। देर इज अ ब्लैक बोर्ड ऑन द वॉल, वॉल ऊपर ब्लैक बोर्ड छे। अवर टीचर स्टैंड नियर इट, जे मारो ब्लैक बोर्ड छे एनी नजीक ज मारा शिक्षक उभा रहे छे, केम के शिक्षक ने बोर्ड ऊपर लखी अने भणवानुं होय छे, एटले शिक्षक क्यां होय, ब्लैक बोर्ड नी बाजुमां। देर आर 16 benches इन माय क्लासरूम, मारा वर्गखंडमां 16 benches छे। मित्रो जेनी पर बेसीए छीए आपणे benches, એની ઉપર ડાળી હોય છે, ત્યાં નોટબુકને લખીએ છીએ અને બેસીએ છીએ, તો મારા વર્ગખંડમાં કેટલી 16 benches છે। 3 students sit on each bench, એક એક benches પર 3-3 સ્ટુડન્ટ બેસી શકે એટલી મોટી અમારી benches છે। There are 50 students in my classroom, મારા વર્ગખંડમાં 50 વિદ્યાર્થીઓ છે। There are 50 students માં બેસીએ છીએ, ક્લાસરૂમની હવા ઉજાસ, ક્લાસરૂમનું વાતાવરણ આ બધું જો સરસ હોય તો આપણને ભણવાની ખૂબ જ મજા આવે। અને હા, સૌથી વધારે ક્યારે મજા આવે, જ્યારે આપણા શિક્ષક સરસ હોય અને શિક્ષક જ્યારે સરસ સમજાવે ત્યારે આપણને ભણવાની ખૂબ જ મજા પડે છે। અને ક્લાસરૂમનું વાતાવરણ તો આપણને સરસ જોઈએ, કેમ કે જ્યારે આપણે ક્લાસરૂમમાં આવીએ છીએ ત્યારે આપણને એવું થાય છે કે આજે હું શું ભણીશ, આજે હું ક્યાં નાસ્તો કરવા જઈશ, આવું બધું આપણે વિચારીએ છીએ। બીજું કે જ્યારે આપણે અંદર ક્લાસરૂમમાં આવીએ છીએ તો પહેલાં આવીને આપણે ટીચરને શું કહીએ છીએ, ગુડ મોર્નિંગ ટીચર, બરાબર, પછી આપણા ફ્રેન્ડ્સને મળીએ છીએ ત્યારે પણ આપણે ખુશ થઈએ છીએ। બીજું કે હા, આપણે ઘરેથી જ્યારે શાળામાં આવીએ છીએ ત્યારે આપણે 6 કલાક તો આપણા જે શિક્ષક છે એમની સાથે જ રહેવાનું હોય છે, આપણે શાળામાં જ રહેવાનું હોય છે, એટલે આપણે મિત્રો સાથે અને શિક્ષક સાથે પણ આપણે કેવું વર્તન રાખવું જોઈએ, સારું વર્તન રાખવું જોઈએ, જેથી ભણવાની પણ મજા આવે અને આપણને બધું યાદ પણ રહી જાય। અને હા, શિક્ષક જ્યારે વાતો કરે ત્યારે આપણે, શિક્ષક જ્યારે આપણને સમજાવે ત્યારે આપણે આપણા ફ્રેન્ડ સાથે વાતો કરવી જોઈએ નહીં, એ પણ આપણા વર્ગખંડનો રૂલ્સ હોવો જોઈએ। મિત્રો હવે આગળ જોઈએ, ધેર ઇઝ અ કબોર્ડ ઇઝ અવર ક્લાસરૂમ, હા કબોર્ડ તો હોય જ, કેમ કે આપણી વર્કબુક હોય, આપણી અમુક નિબંધની નોટ હોય, એ બધું શિક્ષક ક્યાં મૂકે છે, એ એમનું જે કબોર્ડ હોય છે એમાં મૂકે છે। અવર ટીચર કીપ્સ હર બુક ઇન ઇટ, યસ, જે બુક્સ એમની પણ હોય છે ને આપણી પણ હોય છે, બધી બુક્સ શિક્ષક ક્યાં મૂકે છે, કબોર્ડમાં। There are 4 fans and 2 tube lights in our classroom. મારા ક્લાસરૂમમાં 4 પંખા છે અને 2 tube lights છે, હા, કેમ કે જો ગરમી લાગે તો શું કરવાનું, પંખાની તો જરૂર પડે ને। There are some beautiful pictures, charts and maps on the wall. હા, આ વસ્તુ જરૂરી છે, જો તમને TLM બનાવવામાં આપે છે ઘરેથી કે ફળોના નામ, શાકભાજીના નામ, આવું તમે બનાવી રાખો, પછી એવા ચાર્ટ્સ હોય, પછી મેપ્સ, ઇન્ડિયાનો મેપ્સ હોય, ગુજરાતનો હોય, કે જે આપણને ભણવામાં આવે છે એ મેપ દ્વારા આપણે ભણીએ છીએ, તો એ પણ મારા ક્લાસરૂમમાં લગાવેલું છે। અને આ સુંદર પિક્ચર, જો મેં કોઈ સારું ચિત્ર દોર્યું હોય અથવા કોઈ ગાર્ડનનું ચિત્ર હોય,
આપણા બાપુજી ગાંધીજી એમનું ચિત્ર હોય, સરદાર વલ્લભભાઈ માવા જે ચિત્રો છે એ પણ મારા ક્લાસરૂમમાં મારા ટીચરે લગાવેલા છે. માય ક્લાસરૂમ ઇઝ ક્લીન, આઈ લાઈક ઇટ. મારો ક્લાસરૂમ સરસ, એકદમ સુઘડ છે અને સ્વચ્છ છે, જે મને ખૂબ જ ગમે છે. અને હા, મને ભણવાનું પણ ખૂબ જ ગમે છે, કારણ કે મારા મિત્રો અને મારા શિક્ષક પણ સારા છે અને મારો વર્ગખંડ મને ખૂબ જ ગમે છે. વર્ગખંડમાં બેસીને હું ઘણી બધી વસ્તુઓ શીખું છું, ભણું છું, સારી રીતે અને સારી મિત્રતા પણ કરું છું. આ વર્ગખંડમાં બેસાથી મને ઘણી સારી વસ્તુઓ પણ શીખવા મળે છે. તો મિત્રો, તમે પણ આવો, સરસ સુંદર નિબંધ તમારી જાતે લખવાનો, આ નિબંધ તમારે લખવાનો છે, મોઢે પણ કરવાનો છે અને વાંચવાનો પણ છે. અને મિત્રો, તમે આ લખો તો પરીક્ષામાં તમને કામ આવશે, પરીક્ષામાં જે આગળ પરીક્ષા લઈશું એમાં પણ આ નિબંધ હશે, તો તમે લખી શકશો. તો આ નિબંધ તમારે સરસ અને સુંદર અક્ષરે લખવાનો છે. તો આપણે માય ક્લાસરૂમ જોયું, હવે બીજો નિબંધ જોઈશું, માય સ્કૂલ. હા, કેમ કે વર્ગખંડ ક્યાં હોય, આપણી સ્કૂલમાં જ હોય. હવે આપણે જે સ્કૂલમાં ભણીએ, સ્કૂલ તો આપણને ખૂબ જ ગમે, કારણ કે આપણે ત્યાં ભણવા આવીએ છીએ, રમીએ છીએ, બધાને અલગ અલગ મિત્રોને મળીએ છીએ, આપણા ટીચર્સ જે હોય છે એમને પણ મળીએ છીએ. તો હવે આપણે જોઈશું માય સ્કૂલ. આઈ એમ 10 યર્સ ઓલ્ડ, હું 10 વર્ષની છું. આઈ ગો ટુ સ્કૂલ, અને હું સ્કૂલ જઉં છું. ધ નેમ ઓફ સ્કૂલ ઇઝ સરસ્વતી વિદ્યાલય, મારી સ્કૂલનું નામ છે સરસ્વતી વિદ્યાલય. ઇટ હેઝ અ બિગ બિલ્ડિંગ, મારી સ્કૂલ ખૂબ જ મોટી છે અને મારી સ્કૂલનું બિલ્ડિંગ પણ ખૂબ જ સુંદર છે. ઇટ હેઝ 3 ફ્લોર્સ, મારી સ્કૂલ છે એના 3 ફ્લોર, એટલે કે 3 માળ છે એના. દેર આર 10 ક્લાસરૂમ્સ ઓન ઇચ ફ્લોર, અને જે 1 માળ ઉપર 10 વર્ગખંડ છે એવા 3 માળ ઉપર 10 વર્ગખંડ છે. અને મારી સ્કૂલ ખૂબ જ સુંદર છે, અને સ્કૂલનું તમે બહારનું જ વાતાવરણ એટલું સરસ છે કે તમને ત્યાં ભણવાનું મન થાય. માય સ્કૂલ હેઝ અ બિગ લાઇબ્રેરી, હા મારી સ્કૂલમાં મસ્ત મોટી લાઇબ્રેરી છે. મિત્રો, લાઇબ્રેરી ખબર છે ને, લાઇબ્રેરીમાં અલગ અલગ પુસ્તકો હોય, લાઇબ્રેરીમાં આપણે વાંચવા જઈએ અને લાઇબ્રેરીની પુસ્તક બેસીને આપણે આપણું વાંચન પણ કરી શકીએ છીએ. There are many good and useful books in it. મારી લાઇબ્રેરીમાં ઘણા બધા બુક્સ છે. એ બુક્સ કેવા છે, મહત્વના છે. એ બુક્સમાં વાર્તા, એ બુક્સની અંદર વાર્તાઓ પણ છે, જનરલ નોલેજની બુક્સ છે, બીજી અલગ અલગ સ્ટોરીની પણ બુક છે. My school has a big and nice assembly hall. હા, મારી સ્કૂલમાં મસ્ત મોટો એસેમ્બલી હોલ, એટલે કે મોટો હોલ છે જ્યાં બેસીને આપણે પ્રોગ્રામ જોઈએ છીએ, આપણે સ્ટેજ ઉપર જઈને ત્યાં નાટક પણ ભજવી શકીએ છીએ અને ત્યાં આપણે સ્પીચ પણ આપીએ છીએ. તો મારી સ્કૂલનો એસેમ્બલી હોલ ખૂબ જ મોટો છે. There are about 1200 boys and girls in my school. મારી સ્કૂલમાં 1200 વિદ્યાર્થીઓ, એટલે કે છોકરા છોકરીઓની 1200ની સંખ્યા છે, અને મારી સ્કૂલ મોટી હોવાથી બધા તેમાં સમાઈ શકે છે. The teachers of my school are kind and good. હા, મારી સ્કૂલના બધા ટીચરો ખૂબ જ તૈયાર છે અને ખૂબ જ સરસ છે. તેઓ અમને ખૂબ જ ખંતથી ભણાવે છે. તે ટીચર્સ, તે અમને ખૂબ જ સરસ શીખવાડે છે અને ભણાવે છે. We love and respect our teachers. અમે પણ અમારા શિક્ષકોને ખૂબ જ ચાહીએ છીએ અને એમને માન પણ આપીએ છીએ, એમને એમનું ખૂબ જ અભિમાન કરીએ છીએ. The students and teachers are hard working. મારી સ્કૂલના જેટલા પણ વિદ્યાર્થીઓ છે અને ટીચર્સ છે, બધા ખૂબ જ લગનથી કામ કરે છે અને સતત વર્ક કર્યા કરે છે. Our school is famous for its result. મારી સ્કૂલ એના રિઝલ્ટ માટે ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે મારી સ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ સુંદર આવે છે. બધા જ વિદ્યાર્થીઓ તેમાં ટોપ આવે છે અને આગળ જઈને ખૂબ જ તેઓ સારા એક નાગરિક તો બને છે. એની સાથે તેઓ જેવો પોતાનો ગોલ હોય છે કે મારે ડૉક્ટર બનવું છે, મારે વૈજ્ઞાનિક બનવું છે, મારે વકીલ બનવું છે, એ ગોલ પણ એ પૂરો કરી શકે છે. આઈ લવ માય સ્કૂલ વેરી મચ, હા હું મારી સ્કૂલને ખૂબ જ ચાહું છું. આઈ એમ પ્રાઉડ ઓફ માય સ્કૂલ એન્ડ માય સ્કૂલ ટીચર્સ, હું મારી સ્કૂલને જાઉં છું, મારી સ્કૂલ પર મને ગર્વ છે અને મારી સ્કૂલના જે શિક્ષકો છે એની પણ મને ગર્વ છે. આઈ વિલ નેવર ફોરગેટ માય સ્કૂલ, હું ક્યારેય મારી સ્કૂલને ભૂલી શકીશ નહીં, કારણ કે આ સ્કૂલમાં આવ્યા પછી મને ઘણું બધું જાણવા મળ્યું છે અને આ સ્કૂલ દ્વારા ખૂબ જ આગળ વધી છું. સ્કૂલમાં મારા શિક્ષકોએ મને સારું શીખવાડ્યું છે, આગળ કેવી રીતે જવું એ પણ શીખવાડ્યું છે, સારી સારી વાતો પણ કીધી છે. આઈ લાઈક વેરી મચ, હું મારા સ્કૂલ, મને મારી સ્કૂલ ખૂબ જ ગમે છે અને આ સ્કૂલમાં પણ જેટલી મારી યાદો છે બધું જ મને ખૂબ જ યાદ આવશે અને આગળ જઈને હું મારી સ્કૂલને ખૂબ જ યાદ
કરીશ જ્યારે હું કોઈ પણ જગ્યાએ આગળ વધીશ તે બધું મારા સ્કૂલ અને મારા સ્કૂલના ટીચર્સ છે એ લોકોને આભારી છે। તો મિત્રો આ નિબંધ તમારે સરસ સુંદર રીતે યાદ કરવાનો છે, લખવાનો છે અને મોડેલ પણ કરવાનો છે।